નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ એક વિશેષ અહેવાલ છે. અહેવાલ છે, નવસારી વિજલપોર નગરપાલિકાના ધોળા હાથીઓની અંદર સંખ્યા વધારતું બીજું એક હાથી. જી હા, નવસારીની અંદર કહેવાય ને કે ભાઈ ઘણા બધા ધોળા હાથીઓ નવસારી નગરપાલિકાએ વસાવ્યા છે, અને એની અંદર બીજો એક નવો ધોળો હાથીની કદાચ વાત કરીએ તો જે જલાલપોરમાં જીન વિસ્તાર જેને કહેવામાં આવે છે, અને જીન વિસ્તારની અંદર જે શોપિંગ સેન્ટર બનાવ્યું જેની ઉપર તો જિમ્નેશિયમ, જી હા, જીમ બનાવી દેવામાં આવ્યું, ત્યાં લોકો કસરત કરતા થઈ ગયા, પણ એની નીચે જે શોપિંગ સેન્ટર છે એમાં કુલ 19 દુકાનો છે, અને 19 દુકાનોમાંથી માત્ર 3 જ દુકાનો દુકાનદારને ફાળવવામાં આવી છે, તે સિવાયની 16 દુકાનો બંધ છે. 16 દુકાનો બંધ છે, 16 દુકાન બંધ છે તેનો વાંધો નથી, પણ એ 16 દુકાન બંધ હોવાના કારણે વસ્તુ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જેની અંદર અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો બનાવી લીધો છે, સાથે જ ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે, અને ધોળા હાથીઓની અંદર સંખ્યા વધતી જાય છે. જે પ્રમાણે પારસી પાસે જે અટલ બિહારી વાજપેયી શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું અને એનો વિકાસ થઈ ગયો, આજે એ નવસારીની શોભા વધારી રહ્યું છે, ખાવદરા ગલી તરીકે કહેવાય છે, પણ એ પણ હંમેશા કોઈક ને કોઈક વિવાદમાં સપડાતું રહ્યું છે. તો તે જ પ્રમાણે આપ જરા જુઓ છો તો ત્યારે 19 દુકાનો બનાવી, 19માંથી 3 દુકાનો ફાળવવામાં આવી, એ પણ એટલે ફાળવવામાં આવી કારણ કે એ દુકાન કાર્યરત હતી. તો ત્યારે એ દુકાનના એક માલિકની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે ભાઈ પરિસ્થિતિ શું છે અને હાલ કેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. ભાઈ આપનું નામ શું છે? મારું નામ કિશોરભાઈ ડી પટેલ, અને છેલ્લા 4 વર્ષથી આ દુકાન ધરાવું છું, દુકાન નંબર 5 બરાબર. અને એમાં ફક્ત 3 દુકાન હાલ ચાલુ છે, બીજી 16 દુકાન સદંતર બંધ છે બરાબર. અને એની અંદર કૂતરા ઢોર એનો ત્રાસ વધુ છે, અને ઉપર એકદમ જ ખરાબ હાલતમાં, એટલું બધું ખરાબ છે કે જેનો કંઈ હિસાબ નહીં. એમ સફાઈ બિલકુલ નથી થતી, અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલો છે. અને એ બાબતમાં જેમ મારે તેમ જલ્દી નગરપાલિકા પ્રમુખ, વિજળપર ચીફ ઓફિસર પ્રમુખ, જેમ મારે તેમ વહેલી તકે આનો નિર્ણય ફાળવી આપે એવી અમારી રજૂઆત છે. નવસારીનો સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવી રહ્યો છે તમારા માટે આકર્ષક ઓફર. રૂપિયા 2000ની ખરીદી કરો અને મેળવી લો લકી ડ્રોની કૂપન, જેમાં સોના સહિત 200 જેટલી ગિફ્ટ ઉપલબ્ધ છે. સાથે સાથે આ શોરૂમમાં હપ્તેથી ખરીદી કરવાની પણ સુવિધા છે. ફિક્સ ભાવની આ દુકાનમાં ડિસ્કાઉન્ટ તો છે, વળી હોમ ડિલિવરી પણ કરાય છે. તો રાસાની જુઓ છો નવસારીના સૌથી મોટા શોરૂમ કે જ્યાં વ્યાજબી ભાવ, ગુણવત્તાની ખાતરી અને ઘરવખરીની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય તો બીજે શું કામ જવું. ત્યારે આ શોરૂમની મુલાકાત માટે મધુમતી જૈન દેરાસરની નજીક પટવાસેરી મોટા બજાર નવસારી, અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર સાથે. જી હા, તેમનું જણાવવું એ છે કે અહીં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, સાથે જ સફાઈ નથી થતી, સાથે જ ઘણી બધી તકલીફો પણ છે, અને એમનું એવું એમ કહે છે કે જલ્દીથી જો આ દુકાનો ફળવાઈ જાય તો અહીંયા સાફ સફાઈ થવા માંડે. હવે જ્યારે કદાચ તમે રજૂઆત કરી હોય અને પાલિકાના માણસો આવ્યા હોય તો શું એ સાફ કરીને જાય છે કે તમારી પાસે કોઈ વ્યવહારની આશા રાખે છે? વ્યવહારની આશા રાખે છે, એ સાથે અમારી પાસે વ્યવહારની આશા રાખે છે. એ બાબતમાં મેં આગળ રજૂઆત બી કરેલી છે અને એનું બી મારી પાસે એક અરજી છે પડેલી. જી હા, ભાઈ અરજી શોધી રહ્યા છે અને અરજી પણ બતાવી રહ્યા છે કે એમણે અરજીઓ પણ કરી છે. એવું નથી કે સીધી એમણે મીડિયાને જ બોલાવી લીધું. 4 વર્ષ થઈ ગયા, 4 વર્ષથી 16 દુકાનો હજુ હરાજી માટે રાહ જોઈ રહી છે. તો વિચાર કરો કે જ્યારે એ દુકાનો સડી જશે, એના શટલની ઉપર ઓલરેડી કાટ લાગવા માંડ્યો છે, જર્જરિત થઈ જશે, ત્યાર પછી નવસારી નગરપાલિકા જાગશે, અને નવસારી નગરપાલિકા જ્યારે જાગશે અને ત્યાર સુધીમાં બીજા કેટલા ખર્ચા એમણે કરવા પડશે તે વિચારવાનું રહ્યું. એટલે મૂળ મુદ્દો આવીને ત્યાં જ ઊભો રહે છે કે સત્તાધીશો કોઈ પણ પ્રોજેક્ટ લાવે છે, એ પ્રોજેક્ટ લાવી અને માત્ર પૈસા માટે પ્રોજેક્ટ કરવો, પૈસા ખાધા પછી તે પ્રોજેક્ટને અટકાવી દેવો, અથવા તો રાહ જોવી કે હવે જ્યાં સુધી અમારા જેવા પત્રકારો એમનું માર્ગદર્શન નહીં દોરે અને પાલિકા હંમેશા પોતે પોતાના જાત પર નુકસાન વેઠી રહી છે. કારણ કે જ્યાં સુધી તમે હરાજી નહીં કરો ત્યાં સુધી ખંડેર જ બનીને રહેશે અને એની અંદર અસામાજિક તત્વો પોતાનો અડ્ડો જમાવતા રહેશે. આ માત્ર અમે
खाली कोई बात नहीं करता पण तमने बतावशु पण के आनी अंदर जे दृश्य छे दृश्य तमने बतावीशु पण के मात्र वातो नथी अही असामाजिक तत्वनो अड्डो कई रीते बन्यो छे ना विजुअल्स पण एना विडियोस पण अमे तमने बतावीशु कहेवाय छे के गुजरातनी अंदर दारूबंदी छे केटली दारूबंदी छे ए आप जाते निहाळी शको छो आ विडियोनी अंदर आप जोशो तो एनी अंदर तमने घणी बधी वस्तु एवी जोवा मळशे के जे गुजरातनी अंदर आरामथी लोको आजे एनो मौज माणी रह्या छे अलग अलग ब्रांडनी अलग अलग वस्तुओ अहींथी अमने मळी छे साथे ज असंख्य सिगरेटोना खोखाओ पण अमने अहींथी मळ्या छे अने आप जुओ छो ते प्रमाणे के कई ब्रांड तमने जोईए छे ए ब्रांड तमने अहींथी मळी रहेशे तो आ प्रमाणे नवसारी विजलपोर नगरपालिकाना चार वर्ष पहला बनी गयेला जिम्नेशियमनी अंदर जिम तो चालू थई गयुं पण जे दुकानो छे ए दुकानो आजे पण हराजनी राह जोई रही छे अने आज प्रमाणे पालिका नुकसानोनी भरमार करी रह्युं छे। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। જી હા, આપ જુઓ છો, આપ વિચારશો કે ભાઈ ગેટ છે, ગેટ બંધ થઈ ગયા પછીથી ગેટ કૂદીને કોઈ આવે છે? ના, ગેટ કૂદીને કોઈ આવવાની જરૂર જ નથી। એનું કારણ માત્ર એ છે કે એક બાજુ ગેટ બનાવવામાં આવે છે જ્યારે બીજી બાજુ ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે। આ ખુલ્લી જગ્યા કદાચ પેલા મોજીલા જે ખરા ને આપણા ગુજરાતીમાં કહેવત છે કે સાંજ પડતાની સાથે 6:45 થઈ જાય તો કદાચ એમના માટે આ રસ્તો પાલિકાએ ખાલી રાખ્યો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે ઢોર પણ આવી શકે અને સાથે જ માનવી પણ આવી શકે એવી આ ગલી છે એટલે આગળથી ગેટ બંધ કરી દીધા પછીથી બી અહીં કોઈ દિવાલ કે કોઈ આડાશ કે કોઈ પ્રોટેક્શન મૂકવામાં આવ્યું નથી જેના કારણે આરામથી તમે આ નગરપાલિકાના જિમ્નેશિયમની અંદર આવી શકો છો, સંકુલની અંદર આવી શકો છો અને આવીને તમારે જે કંઈ પણ પ્રવૃત્તિ કરવી હોય એ પ્રવૃત્તિ તમે મનભેર કરી શકો એમ છો। કારણ કે સરસ મજાનો ઓટલો છે, દાદરાઓ છે અને આપ જુઓ છો એ પ્રમાણે કે આટલું મોટું કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે કરોડોનો ખર્ચો કરી અને 150મી સ્વર્ણ જયંતિ, જી હા, મહાત્મા ગાંધીજીની યાદમાં 150મી જયંતિ નિમિત્તે નવસારી નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી જિમ્નાશિયમ બનાવવામાં આવ્યું છે અને જિમ્નાશિયમનું લોકાર્પણ થઈ ગયું, જિમ્નાશિયમ કાર્યરત થઈ ગયું પણ જે દુકાનો જે ખરી એ દુકાનોને હજુ પણ ફાળવણી કરવામાં આવી નથી અને જેના કારણે થઈ અને ત્યાં ગંદકી અને અસામાજિક તત્વોએ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે અને સાથે જ ત્યાં નુકસાન માટે, જી હા, કમાણી માટે કદાચ કહી શકાય, નુકસાન તો બહુ દૂરની વાત થઈ ગઈ પણ કમાણી માટે એ લોકોએ આ પ્રમાણે હજુ સુધી હરાજી કરી નથી। સાથે જ જ્યારે નવસારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર જેવી વસાવાની સાથે વાત કરવામાં આવી અને એમને આ વિડીયોઝ બતાવવામાં આવ્યા તો એમની પણ આંખો ખુલી ગઈ। એમણે તાત્કાલિક જ માઇનોર શાખાના અધિકારીને બોલાવી અને જણાવી દીધું કે જેટલા પણ શોપિંગ સેન્ટરો નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે અને જેની હરાજી થઈ નથી એ તમામે તમામની અંદર દર 15 દિવસે ઇન્સ્પેક્શન કરવું અને ત્યાં નિયત થતું કરવું એટલે કે સાફ સફાઈ કરવી, સાથે જ અસામાજિક તત્વોનો અડ્ડો ત્યાં નહીં જામે એના માટે પૂરતા પ્રયાસો હાથ ધરવા માટે પણ એમણે પોતાના તરફથી જણાવ્યું હતું। તો હવે એ પોતાની બાઇટની અંદર એ પોતાના ઇન્ટરવ્યૂની અંદર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં જે જીન વિસ્તારની અંદર નગરપાલિકા દ્વારા જીમ અને એના ગ્રાઉન્ડ ફ્લોર પર શોપિંગ બનાવવામાં દુકાનો બનાવવામાં આવી હતી એ દુકાનોની હરાજી જેટલી ઝડપથી થઈ શકે એ રીતે આખી વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે અને એની નિયમ અનુસાર વહીવટી પ્રક્રિયા કમ્પ્લીટ કરીને આ દુકાનોની હરાજીની કાર્યવાહી ઝડપથી થાય તે રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જ્યાં સુધી જે અસામાજિક તત્વો છે અને ગંદકી અને મેન્ટેનન્સ રિલેટેડ ઇસ્યુ છે એ બાબતે નગરપાલિકાની માઇનોર શાખાના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે અને નગરપાલિકાના શોપિંગ સેન્ટરો છે કે અન્ય મિલકતો છે એનું દર 15 દિવસે એનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી તમામ તકેદારી રાખવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો મૂળ કહેવાનો ભાવાર્થ એ જ થાય છે કે જ્યાં સુધી પ્રજા નહીં જાગે અથવા તો જ્યાં સુધી મીડિયા કોઈ રિપોર્ટ નથી બનાવતું ત્યાં સુધી આ સરકારી બાબુઓના કાનની ઉપર જૂ પણ રેંગતી નથી। તો દર વખતે આ જ ચાલતું રહેશે કે પ્રજાએ જાગૃત બનવું પડશે કે પછી મીડિયા પોતાનું કર્તવ્ય કરે? કારણ કે ઘણીવાર શું થાય છે કે અમે કોઈપણ પ્રકારના અહેવાલો પ્રકાશિત કરીએ છીએ તો એવું બની જાય છે કે ભાઈ મીડિયા જે ખરું એ માત્ર નેગેટિવ અને નેગેટિવ જ સ્ટોરી કરે છે પણ જે હકીકત છે એ લાવવાનો પ્રયાસ નવસારી લાઈવ આપની સમક્ષ કરી રહ્યું છે અને આપ પોતે જ જોઈ રહ્યા છો કે આ હકીકતમાં કેટલી જ નિર્બળતા છે નવસારી વિજલપોર નગરપાલિકાની કે 4-4 વર્ષ થઈ જાય અને હરાજીઓ બાકી રહે અને ત્યાં અસામાજિક તત્વો પોતાની અડ્ડો જમાવી લે। તો આજ પ્રમાણેના અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ કેમેરામેન ભાર્ગવની સાથે હું મહેશ ભટ્ટ।